સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી ખેડૂત મિત્રો આજે આપણે મધમાખી ઉછેર અને મધની ખેતી વિશે માહિતી મેળવીશું સામાન્ય રીતે ખેડૂત મિત્રોને તેમ લાગે છે કે મધમાખી ઉછેર માટે મધ્યપેટી એ ખૂબ વધુ કિંમતની હોય છે પરંતુ આજે આપણે મધમાખી માટીની આઈએસઆઈ એ ટાઇપ આઈએસઆઈ બી ટાઈપ અને આઈએસઆઈ સી ટાઈપ પેટીઓ વિશે માહિતી મેળવીશું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મનમોહન બાઉુભાઈ પટેલ છે ગામ ફણસવાડા તાલુકો જિલ્લો વલસાડ મારું એજ્યુકેશન છે એમએસસી બી સ્પેશિયલ બોટોની આજે ખેડૂત મિત્રો આપણે મઠપેટીની રચના વિશે જોઈશું સામાન્ય રીતે ભારતમાં ત્રણ પ્રકારની મઠપેટીઓ જોવા મળે છે આઈએસઆઈ એ ટાઇપ આઈએસઆઈ બી ટાઈપ અને આઈએસઆઈ સી ટાઈપ તો પ્રથમ આઈએસઆઈસી ટાઈપ પેટીઓ આપણે જોઈશું જેમાં પેટીના વિવિધ ભાગો આપણે જોઈશું આ જે છે ઉપરનું એ ટોપ કવર છે ટોપ કવર પર ઉપર એમએસનું પટરું છે જે ઝાખડ અને વરસાદથી પેટીનું રક્ષણ કરે છે ટૉપ કવરમાં બે એરરો છે જે વેન્ટિલેશનનું કામ કરે છે અને એમાં અંડરની સાઈડથી જાળી લાગેલી હોય છે જેથી પેટીમાં હોવાનું જે સર્ક્યુલેશન છે એ ફરતું રહે છે અને ટેમ્પરેચર મેન્ટેન રહેતું હોય છે હવે ટોપ કવર આપણે ઉઠાવીશું તો એની નીચે જે આવે છે એ ઇનર કવર છે ઇનર કવર આખી પેટીને કવર કરલું હોય અને વચ્ચે હોલ હોય છે થોડું જેમાં વચ્ચે જાળી લગાવેલી હોય છે અને વચ્ચે હોલ હોય છે જે રીતે આપણા ઘરમાં પણ બારી બરણા હોય છે એ રીતે આમાં પણ આ બારીનું કામ કરે છે વેન્ટિલેશનનું હવે આવે છે મઢુખંડ એને અંગ્રેજીમાં હની ચેમ્બર કહેવામાં આવે છે એમાં નાની ફ્રેમો હોય છે જેમાં સંપૂર્ણ મઠ ભરેલું હોય છે અને એ મઠ ભરેલી ફ્રેમો હની એક્સ્રેકશનમાં નાખીને આપણે એક્સેક કર્યા હોય છે દસ ફ્રેમો આખા મઢુખંડમાં આવેલી હોય છે ત્યારબાદ મઢુખંડની નીચે ઈંડા વિભાગ છે શિશુ ચેમ્બર શિશુ ચેમ્બરમાં પણ દસ ફ્રેમો આવેલી હોય છે જેમાં ફ્રેમમાં વચ્ચે ટાર હોય છે જેથી પૂડાની પકડ મજબૂતાઈ સારી રીતે રહેતી હોય છે અને એ ડસ ફ્રેમમાં પણ મઢ ભરતી હોય છે માખી પોલોન ભરતી હોય છે અને મઢ પણ ભરતી હોય છે પણ પરંતુ આપણે શિશુખંડમાંથી ખનમાંથી મઢ નથી લેતા ફક્ત મઢુખંડમાંથી જ મઢ લેતા હોય છે પેટીની આગળ જે ગેટ દેખાઈ રહ્યો છે તે ગેટ આગળ મઢમાંથી અવર જવર કરતી હોય છે એ ગેટમાંથી માખી અપ અપડાઉન કરતી હોય છે ત્યારબાદ આપણે એ ટાઈપ આઈએસઆઈ એ ટાઈપ બી ઇન્ડિયન બીચ જોઈશું જેમાં આ જે છે એ ઇન્ડિયન બીચ છે આઈએસઆઈ એ ટાઈપ એમાં પણ ઉપર ટોપ કવર આવશે એમાં પણ વેન્ટિલેશન માટે એરસ હોય છે ત્યારબાદ મડુખન છે ત્યારબાદ ઈંડા વિભાગ છે જેમાં આઠ ફ્રેમો આવેલી હોય છે આગળ ગેટ છે જેમાંથી મઢમાખી ઓવરજવર કરતી હોય છે આ જે ગ્રીન કલરનું જે બોક્સિસ છે એ એમાં ભારતીય એપિસ સિરાના ઇન્ડિકા એટલે કે ભારતીય મૂળની જે મઢમાખી છે સાઠ એની વસાહટને આપણે પેટીમાં રાખવામાં આવતી હોય છે જ્યારે આ જે આઈ ટાઈપની બોક્સિસ છે એ એમાં આપણે ઇટાલિયન મઢમાખી એપિસ બેલિફેરાનો વ્યવસાયિક ધોરણે ઉછેર કરવા માટેનું આ બોક્સિસ છે એમાં આપણે ઇટાલિયન મઢમાખી રાખતા હોઈએ છીએ આઈ એસઆઈ એ ટાઈપની જે બોક્સ હોય છે એમાં આઠ ઈંડા વિભાગમાં ફ્રેમ હોય છે અને આઠ મધુખંડમાં ફ્રેમ હોય છે જે સાગવાનની કે ટીકની બનેલી હોય છે જેથી એની આખી પેટીની કોસ્ટ બે હજાર રૂપિયા જેટલી થતી હોય છે જ્યારે એપિસ મેલીફેરાની જે બોક્સિસ છે એની પણ કોસ્ટ બે હજાર રૂપિયાની થતી હોય છે નવા બોક્સની આ જે ઇટાલિયન મઢમાખીની આ જે ઇટાલિયન મઢમાખીની પેટીઓ છે એમાં વર્ષે વીસ કિલોથી લઈને ચાલીસ કિલો સેટલું ઉત્પાદન આપણને મળતું હોય છે પરંતુ એ કોમર્શિયલ હોય એને માઇગ્રેશન એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માઇગ્રેશન કરવું પડતું હોય છે અલગ અલગ પાકો પર અને ફોરેસ્ટમાં તો એ આપણને સારામાં સારું વીસથી ચાલીસ કિલો ઉત્પાદન આપે છે જ્યારે આપણી જે આ ભારતીય મઢમાખી છે એ આપણે માઇગ્રેશન ન કરતા પણ આપણને આઠથી દસ કિલો જેટલું મઢ આપણને વર્ષે મળતું હોય છે એમાંથી બોક્સની કાળજી માટે એને વ્યવસ્થિત પેન કરેલી હોવી જોઈએ બોક્સને લા લોખંડના સ્ટેન્ડ પર મૂકવામાં આવે જેથી ઉઢાઈ આપણી પેટીઓને નુકસાન નહીં કરે લાકડાને નુકસાન નહીં કરે સમય અંતરે કલર ડાઉન થતો હોય એનો પેટીનો તો બીજા ત્રીજા વર્ષે ફરીથી રીપેન કરવાથી આપણને આઠ થી દસ વર્ષ સુધી એકનો એક બોક્સ આપણને સારી કન્ડિશનમાં સારી ક્વોલિટીમાં વાપરવા મળી રહેતા હોય છે વિરામ બાદ અન્નદાતામાં આપનું સ્વાગત છે હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ ખેડૂત મિત્રો આપણા દેશમાં એપિક શિરાની ઇન્ડિયા નામની મધમાખી દ્વારા મધમાખી પાલન અને મધની ખેતી કરતા હોય છે આ મધમાખી માટે ખાસ પ્રકારની મધપેટી તૈયાર કરવામાં આવે છે આ મધમાખી પેટીમાં આઠ ફ્રેમો હોય છે મધપેટીમાં ઉપરના ભાગમાં મધુ અને નીચેના ભાગમાં મધુ ચેમ્બર હોય છે જેની જાળવણી વિશે આપણે માહિતી મેળવીશું હું વર્ષોથી મધમાખી પાલનનું કામ કરું છું આપણે જોઈએ છે કે ભારતમાં જે મધમાખી જોવામાં આવે છે એપી સિરાના ઇન્ડિકા સાઠ પુડિયાની આપણે બોક્સમાં ઉછેર કરીએ એનું આપણે લાઈવ જોઈએ છીએ આ જે બોક્સ છે આ ક્વીન ગેટ છે અહીંયા આગળ જ્યાંથી માખીઓ આવન જાવન કરે છે આ આખું સાયન્ટિફિક આઈએસઆઈએ ટાઈપની બોક્સિસ છે જેમાં ટોપ કવર મઢુખન અને ઈંડા વિભાગ બોટમ્બોર્ડ અને ક્વીન ગેટ છે તો આપણે પીટીઓ ખોલીને જોઈશું હવે કે એમાં કઈ રીતની રચના હોય છે સૌપ્રથમ પ્રથમ ટોપ કવર ત્યારબાદ ઇનર કવર હોય છે એમાં પણ આ એક હોલ હોય છે જેમાંથી મઢમાખીને ચોખ્ખી હવાનું આવાગમન મળી રહે અને એને ચોખ્ખી હવા મળી રહી ઇનર ખવર આપણે ખોલીને જોઈશું અંદર મઢુખંડ આપણને જોવા મળશે મઢુખંડમાં આઠ ફ્રેમો હોય છે જેમાં મઢમાખીઓ ફક્ત મઢ અને માત્ર મઢ જ હોય છે જેને આપણે હની એક્સસેક્ટરમાં કાઢી કાઢીએ તે અને ચોખ્ખું મઢ આપણને મળતું હોય છે હા મધમાખીની પેટીનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણે બીવેલ પહેરીને જ જોવું જોઈએ જેથી આપણને મધમાખીના ડંથી રક્ષણ મળે હવે આપણે જોઈશું મઢુખંડમાં મઠ્ઠી ભરેલી ફ્રેમ એને હંમેશા મઢમાખી જોડે કામ કરતા આપણે એકદમ હળવાશથી ધીરે ધીરે કામ કરવાનું જેથી મઢમાખી ડિસ્ટર્બ ન થાય અને આપણે વ્યવસ્થિત રીતે એમનું નિરીક્ષણ કરતા રહીએ એમ આપણે જોઈ શકીએ છીએ કે આખી ફ્રેમ મઠ્ઠી ભરેલી છે અને એના ઉપર વ્હાઇટ કલરનું મીણનું લેયરથી સીલ પણ કરેલી છે જ્યારે મઢ એકદમ ભરાઈ જતું હોય ત્યારે મઢમાખી આ રીતે મી મીણથી લેયરથી બધા જ કોષોને બંધ કરી દે છે અને આખી જે ફ્રેમ છે એમાં વ્હાઇટનેસ આવી જતી હોય છે જેથી આપણે જોઈ શકીએ કે આખું મઠ તૈયાર થયેલું છે અને આખું મઠ વ્યવસ્થિત રીતે ભરાયેલું છે આ રીતની આઠ ફ્રેમ હોય છે પેટીઓમાં અને એ આઠે આઠ ફ્રેમમાં મઠ ભરેલું આપણે જોઈ શકીએ છીએ ગામડા ગામડામાં દસથી પંદર દિવસે મઠ ભરાઈ જતું હોય છે અને આ રીતે આખું વ્હાઇટનેસ આવી જતી હોય એ મઠ ભરવાની પ્રક્રિયા એ બહાર જે ફ્લોરા હોય છે વાઇલ ફ્લોરા છે ક્રોપ છે એમાં ક્યારે ફ્લાવરિંગ આવતું હોય છે એના પર મઠ ભરવાનું ડિપેન્ડન્ટ હોય છે આ જે મઠ હોય છે એ સિઝનલ મઠ છે અત્યારે ચોમાસા આવવાના એક દોઢ મહિનો બાકી છે એટલે મઢમાખી ચોમાસા માટેનું પણ સ્ટોર એમની પેટીમાં મઠ કરતી હોય છે સામાન્ય રીતે આ જે મઠ છે એ પેલ્ટિયો ફ્રોમનું છે ગુલમોહોરનું છે અને જે વાઇલ્ડ ફ્લોરા છે ડામણી છે જાંબુ છે એનું મઠ અત્યારે આપણે પેટીઓમાં આવતું જોઈ શકીએ છીએ સામાન્ય રીતે મઢમાખીની પેટીઓ ઉનાળામાં ઝાડની નીચે ઠંડકવાળી જગ્યાએ રાખવી જોઈએ જેથી મઢમાખીને બિનજરૂરી ગરમી ન લાગે અને મધમાખીની એનર્જી વેસ્ટ ન થાય મધમાખીને ટેકઅપ લેન્ડિંગ માટે ઉડવાને આવવા માટે ખુલ્લી જગ્યા જોઈતી હોય છે એના ગેટ આગળ અને પાણી પીવા માટે ચોખ્ખું પાણી મળી રહે વેટું પાણી મળી રહે એ ખૂબ જ જરૂરી આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે પેઢીને સ્ટેન્ડ પર જ મૂકવી જોઈએ જેથી મઢ લાકડું નુકસાન ન થાય કીડી મંકોડા વગેરે એના પર ચડી ન જાય એની પણ આપણે ખાસ કાળજી રાખવાની હોય છે ભારતીય મઢમાખી સહેજ કાળાશ પ્રકારની હોય છે જ્યારે ઇટાલિયન મઢમાખી જે હોય એ પીળા કલરની અને ભારતીય મઢમાખી કરતાં કડમાં દોઢી અથવા બમણી જેટલી હોય છે આ ગેટ જે છે એ ભારતીય મઢમાખી એક જગ્યાથી છોડી જવાની એટલે એક જગ્યાએ વર્ષો વર્ષ રહેતી નથી એટલે બોક્સ છોડીને ભાગી ન જાય એના માટે આ ક્વિન ક્વિન અવરોધક ગેટ છે આ જેથી માખીઓ એમાંથી જઈ શકશે પણ રાણીએ જો જવું હોય તો રાણી કડમાં બમણી હોય છે મોટી હોય છે એટલે એ આ ગેટમાંથી સરળતાથી જઈ શકતી નથી ભારતીય મધમાખીની પેટી આપણને વૈજ્ઞાનિક રીતે ઉછેર કરતા વર્ષે દસથી બાર કિલો જેટલું આપણને મઢનું ઉત્પાદન આપે છે ઉત્પાદન તો આપે જ છે પણ જે આપણી ખેતી છે એ ખેતી માં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો પરાગ નયન દ્વારા આપણને ખેત ઉત્પાદનમાં વધારો કરી આપે વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ ખેડૂત મિત્રો મધમાખી ઉછેર અને મધની ખેતીમાં ખૂબ સારી ઉપજ મેળવી શકાય છે એક મધપેટી દ્વારા વર્ષે પંદર થી અઢાર કિલો મધ મેળવી શકાય છે જો તેના કિંમતની વાત કરવામાં આવે તો ભારતીય મધમાખીની મધની કિંમત પાંચસો થી આઠસો રૂપિયા કિલો કિંમતે મળે છે જ્યારે ઇટાલિયન મધમાખીના મધની કિંમત બસ્સો થી ચારસો પ્રતિ કિલોએ મળે છે આપણે મધમાખી ઉછેરને એપ્રિકલ્ચર કહેવામાં આવતું હોય છે અને આ જે પેટીઓ લગાવી એને એપિયરી કહેવામાં આવે છે એપિયરી એટલે એક મઢની સાઈડ આપણે જોઈએ તો અહીંયા બસો જેટલા બોક્સિસ આપણે રાખેલા છે પેટીટી પેટીનું અંટર ત્રણ ટી સાડા ત્રણ ફૂટ છે અને રોનું પેટીઓની લાઇન જે હોય છે એ લાઇનનું અંદર પાંચ ફૂટ જેટલું રાખવામાં આવેલ હોય છે મઢની પેટીઓ શિયાળામાં ખુલ્લા ખેતરમાં રાખવામાં આવે છે જ્યારે ઉનાળામાં આપણે આંબાવાડીઓ અઠવાડિયા કોઈ પણ મોટા ઝાડ હોય એના છાયડામાં મૂકવાનો આવતી હોય છે અત્યારે આ ગરમીની સિઝનમાં આપણે આંબાવાડીના છાયડામાં પેટીઓને રાખેલી છે આ મધમાખીની જાત ઇટાલિયન મધમાખી છે જે કોમર્શિયલ ઉછેર તરીકે આપણે એને રાખતા હોઈએ છીએ ભારતીય મધમાખીની જે સાઇઝ છે અને કલર છે થોડો બ્લેક કલરનો જેવો એનાથી દોઢો અઠવાડો બમણો જેટલો સાઇઝમાં મેલિફેરા મોટી હોય છે કલર ગોલ્ડ કલરનો એટલે કે પીળાશ પટ્ટો કલર છે મઢમાખીનો એના પગ થોડા સોનેરી કલરના જેવા હોય છે સામાન્ય રીતે ભારતીય મઢમાખી કરતાં ઓછી આક્રમક હોય છે અને કામ કરવામાં ખૂબ જ સરળતા હોય છે અને ખૂબ જ વિપુલ પ્રમાણમાં મઠભરતી હોય છે જ્યારે આપણે મઠપેટીની નિરીક્ષણ કરતા હોય ત્યારે બીવેલ એટલે કે બુરખો મોડા પર પહેરવાની ખૂબ જરૂરિયાત હોય છે જેથી આપણને મઢમાખી મોડા પર કરડે નહીં આપણે જોઈએ તો ઇટાલિયન મધમાખીની જે પેટીઓ છે એમાં ઈંડા વિભાગમાં થી દસ ફ્રેમો રાખવામાં આવેલી હોય છે દરેક ફ્રેમમાં આપણને ઈંડા બચ્ચા અને મઠ પરાગ વગેરે ભરેલું જોવા મળતું હોય છે મૂકીને જ્યારે મઠપેટીનું નિરીક્ષણ કરતા હોય ત્યારે આપણે એકદમ હળવાશથી એકદમ ઢેરેથી પેટીની ફ્રેમો જે હોય છે એને એકદમ હળવેથી બહાર કાઢવાની હોય છે અને નિરીક્ષણ કરવાનું હોય છે જેથી મઢમાખીઓ પૂડા પર બેઠેલી હોય તો એકદમ ડિસ્ટર્બ નહીં થશે અને આપણે સરળતાથી મઠપેટીનું આપણે નિરીક્ષણ કરી શકીએ આ આ ફ્રેમમાં આપણે જોઈએ ઉપરના ભાગમાં જે આ મઢ ભરેલું છે ત્યારબાદ પરાગ ભરેલું છે અને આ જે ભાગ જોવા મળે છે એમાં આપણને ઈંડા બચ્ચાના કોટે કોસેટા જોવા મળશે જેમાંથી આ એકવીસ દિવસે બચ્ચા બહાર આવશે જો મઢમાખી સવારથી લઈને સાંજ સુધી જ્યાં આપણે એપિયરી સાઈડ લગાવી છે ત્યાંથી ત્રણ કિલોમીટરના રાઉન્ડ સર્કલમાં જ્યાં બી એને ખોરાક મળતો હોય ત્યાંથી મડુરસ અને પરાગ લઈને આવે છે અને એ પેટીમાં એકત્રિત કરે છે અને ત્રણ કિલોમીટર સુધીના જે ખેતીના તો જંગલી ઝાડો છે એમાં પોલિનેશનનો કાર્ય કરે છે અને એમ એમના સીટમાં અને પાક ઉત્પાદનમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો ત્રણ કિલોમીટરના જે રાઉન્ડ સર્કલ છે એમાં વધારો કરતી હોય છે તમે જોઈ શકો છો મઢમાખી એનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે મઢમાખી એની પેટીમાંથી બહાર જઈને ખોરાક લઈને આવતી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ સામાન્ય રીતે આંબાના જ્યારે મોર આવ્યા હોય ત્યારે લંગડો દશેરી રાજાપુરી અને કેસરમાં મઢમાખી દ્વારા પોલિનેશન થતું હોય અને કેરીના પાક ઉત્પાદનમાં પણ સારામાં સારો વધારો આપણે મળતો હોય છે આપણે જ્યારે પેટીઓનું માઇગ્રેશન કરીને જ્યાં લગાવવાની હોય ત્યારે સૌ પ્રથમ સ્ટેન ગોઠવવામાં આવે અને ત્યારબાદ પેટી જે દિશામાંથી સૂર્ય ઉગતો હોય એ દિશામાં એમનું મો એટલે કે ગેટ આવે એ રીતે આપણે ગોઠવવાની હોય છે જેનાથી મઢમાખી આપણને સવારમાં ઝડપથી વહેલી જાગી જશે અને સારામાં સારું કામ કરશે ભારતમાં ચાર પ્રકારની મઢમાખીઓ આપણને જોવા મળતી હોય છે એક સ્ટિંગલેસ બીચ જે ખૂબ જ નાની હોય છે એનું પણ આપણે બોક્સ બનાવીને ઉછેર કરી શકીએ છીએ એનું વાર્ષિક ઉત્પાદન બસો ગ્રામથી લઈને એક કિલો સુધીનું હોય છે ત્યારબાદ એને ટ્રાયગોના બીજ પણ કહેવામાં આવતી હોય છે ત્યારબાદ છે દેશી મઢ ઝાડ પર પ્રકાશમાં રહેતું મઢ છે એને એપીસ ફ્લોરિયા કહેવામાં આવે છે સામાન્ય રીતે એક કિલોથી લઈને ચાર પાંચ કિલો સુધી ઉત્પાદન એનું મળતું હોય છે એને બોક્સમાં ઉછેરી નહીં શકતા પણ આપણે સાયન્ટિફિક રીતે એમાંથી ફક્ત મઢ જ લઈને વારંવાર મઢ લઈને આપણે એનો ઉછેર પણ કરી શકીએ ઝાડ પર ડાળીઓ કાપી લાવીને ઉછેર કરી શકીએ છીએ ત્યારબાદ ત્રીજું જે મઠ છે એપીસ સિરાના ઇન્ડિકા ભારતીય મઢમાંથી જેને આપણે આઈ એસઆઈએ ટાઈપના બોક્સમાં ઉછેર કરીને આપણે રાખી શકીએ છીએ ચોથી જે મઢમાખી છે એ પ્રકાશમાં રહેતી એપિસ દોરસેટા એક ફૂટથી લઈને ત્રણ ચાર ફૂટ સુધીના મોટા પૂડાઓ બનાવીને મોટા ઊંચા ઊંચા ઝાડો પર બેસતી હોય છે અને ખૂબ જ વિપુલ પ્રમાણમાં મડ અને પરાગનો સંગ્રહ કરતી હોય છે ત્યારબાદ આ પાંચમી જે જાત છે એપિસ મેલિફેરા ઇટાલિયન મઢમાખી જે મૂળ ઇટાલીની છે અને એનો આપણે ભારતમાં ઉછેર કરીને મોટા પાયે એનું પેટીઓ રાખીને આપણે ખૂબ જ વિપુલ પ્રમાણમાં મડ મેળવી શકીએ છીએ સામાન્ય રીતે ઇટાલિયન મડમાખીનો ભાવ થી ચારસો રૂપિયા કિલો સુધી હોય છે જ્યારે ભારતીય મધમાખીનો જે એક કિલોનો ભાવ છે એ પાંચસોથી આઠસો રૂપિયા સુધી આપણે કિલો બજારમાં વેચી શકીએ છીએ આ જે મધમાખી જોઈ રહ્યા છીએ આપણે એ દિવાલમાં પછી મોટા ઝાડો હોય એની બખોલમાં એના કોમ બનાવતી હોય છે સામાન્ય રીતે એ વેક્સના કોમ નહીં પણ તલના લાડુ જેવા એના જે હોય એમાં ઈંડા મૂકતી હોય છે અને બુંડી આકારના જે એ કોષ બનાવતી હોય એમાં મઢ ભરતી હોય છે એનું જે મઢ હોય છે એ ખૂબ જ ઔષધિયો હોય છે અને બે હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી કિલો બજારમાં એનું મઠ વેચાતું હોય છે એનો પણ આપણે ઉછેર કરી શકીએ છીએ અને આ જે નેચર કોલોની છે એને બોક્સ બનાવીને આપણે બોક્સમાં રાખી શકીએ આ જે મધ માખીઓ જોઈ રહ્યા છે એ નેચરમાં મધમાખીઓ જાતે જ પોતાનું નિવાસસ્થાન શોધીને એમાં એમની વસાહત સ્થપાયેલી છે માખીનું નામ એપીસ સિરાના ઇન્ડિકા ભારતીય મઢમાખી જે અંધારામાં રહેતી હોય છે અને સાઠપુડા ગામડામાં લોકો એને સાઠપુડાની મધમાખી કહેતા હોય છે એને આપણે બોક્સમાં ઉછેરી શકીએ છીએ સામાન્ય રીતે આ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં આ મધમાખીઓ જોવા મળતી હોય છે આપણે આ રીતે જે તૂટેલા માટલા હોય અથવા જૂના માટલા હોય એને આપણે કલમ પર આ રીતે મૂકવાથી જે નેચરમાં મધમાખી હોય એ એનું ઘર સોટડી સોટડી આવે અને માટલામાં બેસવાનું એ વધારે પસંદ કરે છે સામાન્ય રીતે આપણે એકાદ મઢનો પૂળો અંદર નાખ્યો હોય તો એનાથી એ એટ્રેક થઈને એ મઢમાખી માટલામાં આવીને બેસે છે ત્યારબાદ એને આપણે કેપ્ચર કરીને પેટીમાં લઈ શકીએ અને પેટીમાં આપણે એનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે ઉછેર કરી શકીએ મઢમાખી એ ખેડૂતની મિત્ર છે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈસ્ટાઈને આપણને કહ્યું છે કે જો મઢમાખી ચારે જ વર્ષ પૃથ્વી પર ન હોય તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થાય એ એ એના સંદર્ભમાં કહ્યું છે કે જો મઢમાખી એ એકમાત્ર જીવ છે જે પોલિનેશન કરે છે એના લીધે જ દરેક જાતના ફળફળાદી ધાન્ય અને જે બિયારણ બનતા હોય છે એ મઢમાખીને લીધે જ બનતા હોય છે આજે જે પેસ્ટિસાઇડ આડેધ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે મઢમાખીઓ મરી જતી હોય છે એટલે ખેડૂતોએ સજીવ ખેત ખેત ખેતી તરફ વળવું જોઈએ અને દવાઓનો ઉપયોગ વૈજ્ઞાનિક ડબ્બે કરવો જોઈએ જ્યારે જરૂર હોય ત્યારે જ કરવો જોઈએ અને બાયોપેસ્ટિસાઈડ અને ગૌમૂત્ર છાસનો ઉપયોગ કરવો જોઈએ લીમડાનો પાણીનો ઉકાળીને એનો સ્પ્રે કરવો જોઈએ અને ફૂલ આવવા પહેલાં દવાનો સ્પ્રે કરવો હોય તો મઢમાખીઓને નુકસાન ન થાય અઠવાડો મઢમાખી જ્યારે વિઝિટ કરતી હોય ફૂલ પર એ સમય સવારનો વધારે હોય છે જ્યારે સાંજના સમયે મઢમાખી ઓછી અવર કરતી હોય ફૂલો પર ત્યારે દવાનો સ્પ્રે કરવો જોઈએ જેથી મઢમાખીને ઓછામાં ઓછું નુકસાન થઈ જોઈએ અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી એ ઓબ્લિક તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર